હેલો મિત્રો, હું અનિલ નિર્વાળિયા. એજ્યુકેશન ઇઝ માય ગોલની ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ગુજરાતી સાહિત્યકાર નરસિંહ મહેતા, મીરાબાઈ અને નર્મદનો પરિચય જોવાના છીએ. મિત્રો, મારી ચેનલ એજ્યુકેશન ઇઝ માય ગોલ ને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો. નવી જે માહિતીઓ છે એ નવી માહિતીઓ તમને મળતી રહે, નવી અપડેટ, કરંટ અફેર, જીકે, જે માહિતીઓ છે એ તમારા સુધી પહોંચાડી શકું. બીજી વસ્તુ મિત્રો, તમે મારા ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ છે એના પર પણ તમે જોડાઈ શકો છો. મિત્રો, નરસિંહ મહેતાનો પરિચય જોઈએ. નરસિંહ મહેતાનો જન્મ ઈસવીસન 1414માં ભાવનગરના તળાજામાં થયો હતો. નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ પણ કહેવામાં આવે છે. નરસિંહ મહેતાના માતા પિતા તેઓ જ્યારે 5 વર્ષના હતા ત્યારે મૃત્યુ પામ્યા હતા. તેઓ 8 વર્ષ સુધી કશું બોલી શક્યા નહોતા અને તેમનો ઉછેર તેમના દાદી જય ગૌરીએ કર્યો હતો. નરસિંહ મહેતાના લગ્ન માણેકબાઈ સાથે થયા હતા. તેમના દીકરાનું નામ શામળ શાહ અને દીકરીનું નામ કુંવરબાઈ હતું. નરસિંહ મહેતાની મહત્વની જે રચનાઓ છે, શામળ શાહનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, શામળ શાહની હુંડી, સુદામા ચરિત્ર, દાણ લીલા અને શ્રાદ્ધ. ઈસવીસન 1999થી ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ સાહિત્યકારને નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે અને આ એવોર્ડ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. મીરાબાઈનો પરિચય જોઈએ. મીરાબાઈનો જન્મ રાજસ્થાનના જોધપુરના મેડતા નજીક આવેલા કુકડી ગામમાં સંવંત 1498માં થયો હતો. આપણને ગુજરાતીમાં કૃષ્ણ ભક્તિના ઘણા બધા પદો આપ્યા છે, પરંતુ મીરાબાઈએ મુખ્યત્વે જે પદોની રચના કરી એ વ્રજ અને મારવાડી ભાષામાં છે. મીરાબાઈના લગ્ન ચિત્તોડના રાણા સાંગાના દીકરા ભોજરાજા સાથે થયા હતા, પરંતુ લગ્નના થોડા દિવસ પછી તેઓ સ્વર્ગસ્થ થયા હતા. મીરાબાઈના ગુરુ સંત રૈદાસ હતા એવી માહિતી મીરાબાઈના ઘણા બધા પદોમાં છે, પરંતુ વાસ્તવિકતામાં તેમના કોઈ ગુરુ હતા એવી ચોક્કસ માહિતી કોઈ મળતી નથી. મીરાબાઈએ 4 ગ્રંથોની રચના કરી હતી, બરસિકા માયરા, ગીત ગોવિંદ ટીકા, રાગ ગોવિંદ, રાગ સોરઠ કે પદ. નર્મદનો પરિચય જોઈએ. નર્મદા શંકર લાભશંકર દવેનો જન્મ 24 ઓગસ્ટ 1833ના રોજ સુરતમાં થયો હતો. નર્મદ ગુજરાતી ભાષાના નિબંધકાર, આત્મકથાકાર, કોષકાર અને સંપાદક હતા. નર્મદે મુંબઈમાં નાના મહેતાની શાળાથી અભ્યાસનો આરંભ કર્યો, સુરતમાં ઈચ્છારામ મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ કર્યો અને સુરતમાં નવલરામ મહેતાની શાળામાં પણ અભ્યાસ કર્યો હતો. નર્મદના જે નિબંધો છે, રસ પ્રવેશ, પિંગલ પ્રવેશ, અલંકાર પ્રવેશ, વર્ણ વિચાર, નર્મ વ્યાકરણ વગેરે. નર્મદના જે મહત્વના ગદ્ય ગ્રંથો છે, ઋતુ વર્ણન, હિન્દુઓની પડતી, કવિચરિત્ર, ઇલિયડનો સાર, મહાભારતનો સાર. નર્મદના જે સંપાદનો છે, નર્મગદ્ય, નર્મકોષ, નર્મકથાકોષ, દસમ સ્કંધ, દયારામ કૃત કાવ્ય સંગ્રહ. નર્મદના નાટક સંવાદો છે, રામ જાનકી દર્શન, દ્રૌપદી દર્શન, સીતાહરણ, બાળકૃષ્ણ વિજય, કૃષ્ણકુમારી. નર્મદના માતાનું નામ નવદુર્ગા અને પિતાનું નામ લાલશંકર હતું. નર્મદના 3 વાર લગ્ન થયા હતા. પ્રથમ પત્નીનું નામ ગૌરી, બીજી પત્નીનું નામ ડાહી ગૌરી અને ત્રીજી પત્નીનું નામ નર્મદા ગૌરી હતું. મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.